ગુજરાતના પ્રથમ સાંધ્ય દૈનિક નોબો દ્વારા વર્ષ 2020-21 ની આકર્ષક લવાજમ યોજના ચાર આકર્ષક ઓપ્શન્સમાંથી આપની પસંદગીની યોજના સિલેક્ટ કરી વર્ષભરના વાંચન સાથે WhatsApp ન્યૂઝ અપડેટ અને બે લકી ડ્રોનો લાભ મેળવો કોરોનાના દર્દીઓને ખાનગી હોસ્પિટલો લૂટી રહી હોવાની ફરિયાદો ઉઠી છે ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવારની ફી પર લગામ લગાવવા એડવોકેટ સચિન જૈન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી આ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે સરકારને આદેશ કર્યો છે જે ખાનગી હોસ્પિટલોને ફ્રીમાં અથવા નજીવી કિંમતે જમીન મળી છે તેવી હોસ્પિટલોની યાદી તૈયાર કરવા સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો છે આવી હોસ્પિટલોએ કોરોનાના દર્દીઓની ફ્રીમાં સારવાર કરવી પડશે આ મુદ્દે સરકાર સાત દિવસ પછીની સુનાવણીમાં પોતાનો પક્ષ રજૂ કરશે જામનગર પોલીસે જિલ્લામાં હોમ ક્વોરન્ટાઇન લોકો પર નજર રાખવા એપ્લિકેશન વિકસાવી છે જામનગર પોલીસ એલર્ટ સિટીઝન એપ્લિકેશન દ્વારા હોમ ક્વોરન્ટાઇન લોકો પર ચોવીસ કલાક નજર રાખી શકાશે પોલીસ હોમ ક્વોરન્ટાઇન લોકો પર ચોવીસ કલાક નજર રાખી શકશે પોલીસ હોમ ક્વોરન્ટાઇન લોકોના મોબાઈલમાં આ એપ ઇન્સ્ટોલ કરાવશે ત્યાર પછી ક્વોરન્ટાઇન થયેલ વ્યક્તિ ઇન્ટરનેટ કે લોકેશન શેર કરવાનું બંધ કરે એ તરત જ પોલીસને જાણ થશે આ ઉપરાંત વ્યક્તિ ઘર બહાર નીકળે તો ક્યાં ક્યાં સ્થળે ગઈ તેની પણ પોલીસને જાણ રહેશે આ એપના માધ્યમથી પોલીસે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કરનાર ગોકુલનગર પાસે રહેતા કાંતિભાઈ સરળવા ઉર્ફે કાનાભાઈ પટેલ વિરુદ્ધ કાર્યવાહી પણ કરી છે જામનગર પોલીસ દ્વારા જામનગર પોલીસ એલર્ટ સિટીઝન નામની એપ્લિકેશન હમણાં જ લોન્ચ કરવામાં આવી છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય છે જેટલા પણ લોકોને હોમ ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે એમાં એક જ જગ્યાએ કેન્દ્રિત રીતે આપણે બધા ઉપર નજર રાખી શકીએ આ પર્ટિક્યુલર એપ્લિકેશન ફેશિયલ રેકગ્નિશન સિસ્ટમ અને જીપીએસ આધારિત છે જે પણ વ્યક્તિ ડાઉનલોડ કરે છે અને પોતાની માહિતી ભરવાની હોય છે એનો ક્વોરન્ટાઇન ડેટ ક્યારે સ્ટાર્ટ થાય છે ક્યારે પૂરું થાય છે એની ટ્રાવેલ હિસ્ટ્રી શું છે એનું બ્લડ ગ્રુપ શું છે અને એનું એડ્રેસ શું છે એના આધારે અમે રેન્ડમ પોપઅપ જનરેટ કરીને એ વ્યક્તિનો ફોટો અને એની લોકેશન કેપ્ચર કરીએ છીએ અને ફેશિયલ રેકોગ્નિશન સિસ્ટમના આધારે એ જ વ્યક્તિ એ મોબાઈલ સાથે એ જ લોકેશન પર છે કે નહીં એ અમે વારંવાર ચેક કરીએ છીએ એક રિપોર્ટ જનરેટ થાય છે આધારે જેટલા પણ લોકોએ હોમ ક્વોરન્ટાઇન ભંગ કર્યો છે એ પર્ટિક્યુલર વિસ્તારના જે પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ છે એના ઉપર કાયદેસરના પગલા લે છે ચાર હજારથી પણ વધુ લોકોએ એપ્લિકેશન ડાઉનલોડ કરી છે અને જેટલા પણ હોમ ક્વોરન્ટાઇન છે એ બધા જ એની અંદર ટ્રેસ થઈ રહ્યા છે આ સાથે સાથે જે લોકોને આની સમજ નથી એ લોકોને જ્યારે પણ હેલ્થની અથવા તો પોલીસની ટીમ સાથે મળીને ક્વોરન્ટાઇન કરવા માટે આવે છે ત્યારે એ લોકો જ એમના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરશે અને એ લોકોએ હોમ ક્વોરન્ટાઇન પાડવું પડશે આ સાથે સાથે જો કોઈ વ્યક્તિ પોતાનું લોકેશન ઓફ કરે છે અથવા એપ્લિકેશન અનઇન્સ્ટોલ કરે છે અથવા ઇન્ટરનેટ બંધ કરે છે તો પણ તુરંત જ અમને જાણ થશે ને એ પ્રમાણે પછી એના ઉપર કાયદેસરના પગલાં લેવામાં આવશે જામનગરની બહારથી આવતા બીજા જિલ્લામાંથી આવતા અથવા બીજા રાજ્યમાંથી આવતા દરેકે દરેક લોકો આ પર્ટિક્યુલર એપ્લિકેશન ડાઉનલોડ કરી અને હોમ ક્વોરન્ટાઇનનું જો અમલ કરશે તો જામનગર જિલ્લાને આપણે કોરોનાથી બચાવી શકીશું આ માટે પોલીસ અને આરોગ્યની ટીમ સતત કામ કરી રહી છે અને જામનગરના લોકો પણ જો એમાં સહકાર આપશે તો બહુ સારું અને સુંદર કામ આપણે આગળ કરી શકીશું અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ બેકાબુ બનતા અન્ય જિલ્લાઓમાંથી ડોક્ટરોને અમદાવાદ મોકલવામાં આવી રહ્યા છે જામનગરની જીજી હોસ્પિટલના બાર ડોક્ટરોને પણ અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ફરજ સોંપવામાં આવી છે જેને પગલે જીજી હોસ્પિટલના મેડિસિન વિભાગના સાત અને એનેસ્થેસીયા વિભાગના પાંચ ડોક્ટરો અમદાવાદ જવા રવાના થશે દર્દીઓના સેમ્પલ નો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રને રાહત થઈ છે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં કોરોનાના કુલ કેસ દોઢ લાખની પાર પહોંચી ગયા છે સમગ્ર દેશમાં ચાર હજાર ત્રણસો તોતેર લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે ગુજરાતમાં કુલ ના મૃત્યુ થયા જામનગરમાં હાલ એકાંતરા પાણી વિતરણ થઈ રહ્યું છે પરંતુ ઘણા દિવસથી પાણી કાપની અટકળો વહેતી થઈ હતી આ મુદ્દે તંત્રએ સ્પષ્ટતા કરી છે કે જિલ્લાના રણજીત સાગર ડેમ સસોઈ ડેમ ઊંડ એક ડેમ અને આજી ત્રણ ડેમમાં 31 જુલાઈ સુધી ચાલે તેટલું પાણી ઉપલબ્ધ છે જેને કારણે કોઈ પાણી કાપ મૂકવામાં નહીં આવે ઉપરાંત જરૂર પડીએ નર્મદાનું પાણી પણ શહેરને મળી શકશે પરિણામે એકાંતરા પાણી વિતરણ યથાવત રહેવાની ઘોષણા તંત્રએ કરી છે ખંભાળિયામાં મીરાબેન સુનિલભાઈ પાંડવી નામના ત્રીસ વર્ષીય આદિવાસી પરિણીતાની હત્યા થઈ હતી આ અંગે મૃતકના પતિ સુનિલભાઈએ પાડોશમાં રહેતા મૃતકના પિતરાઈભાઈ દશરથ ગુલિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી આરોપીએ પૈસાની લેવડ દેવડના મુદ્દે મીરાબહેનનું ગળું દબાવી ગરમ પાણી છાંટી હત્યા નિપજાવી હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાવવામાં આવી હતી જેને પગલે પોલીસે આરોપી દશરથની અટકાયત કરી હતી આ પછી આ કેસમાં નવા તથ્યો સામે આવતા એસપી રોહન આનંદે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી મૃતકના પોસ્ટમોર્ટમમાં મૃતકનું મરણ ફેફસામાં ધૂળ માટી જવાને કારણે થયાનું ખુલ્યું હતું અન્ય અન્ય નવા આધારે પોલીસે દિશામાં તપાસ આરંભી હતી મૃતકના પતિ સુનીલભાઈની સઘન પૂછપરછ કરવામાં આવતા તેણે જ પત્નીની હત્યા કરી હોવાનું કબૂલી લીધું છે ઘર બહારથી જમાનું લાવવાની બાબતે ઝઘડો થતા સુનિલ પાંડવીએ પત્ની મીરાબેનના મોઢામાં ધૂળ નાખી તેણીનું ખૂન કર્યું હતું આમ આ સમગ્ર કેસમાં પોલીસે હત્યાનો ભેદ ઉકેલી સાચા ગુનેગારને ઝડપી લીધો છે